केम छो विद्यार्थी मित्रों, मजा में। आज आप आ वीडियो में स्वाध्याय 2.3.9.5 में प्रश्न विषय अभ्यास करीशू। आप आगेना बे वीडियो में 1 થી 4 दाखला विषय अभ्यास करो। आवा दाखला धोरण 10 ની અંદર આવે છે, એટલે ધ્યાનથી જોજો। આ દાખલો આપણે સમજીએ તો અહીંયા 5માં દાખલામાં આપણને એવું કીધું છે કે x ની 3 ઘાત વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 નો ભાગાકાર 2x વત્તા 5 રે કરવાનો છે। હવે અહીંયા આપણને આપેલું છે 2x વત્તા 5, તો અહીંયા આપણને આપ્યું છે 2x વત્તા 5। અહીંયા ભાગાકાર કરવા માટે મારે જોવે છે x ની 3 ઘાત। શું જોવે છે? x ની 3 ઘાત। હવે x ની 3 ઘાત જો આપણે લાવવી હોય તો અહીંયા મારે x ના વર્ગ વડે આ પદને ગુણવું જોઈએ। તો જો અહીંયા x ના વર્ગ વડે ગુણો તો 2x ની કેટલી ઘાત આવે છે? 3। મારે જોવે છે x ની 3 ઘાત, તો અહીંયા મારે શું કરવું પડે? આ 2 ને કાઢવા પડે, કારણ કે આ 2 આપણે જોતા નથી, તો આપણે શું કરવા પડે? એને કાઢવા પડે। તો જો 2 ને કાઢવા હોય તો અહીંયા છેદમાં જો હું 2 લખું, એટલે કે આનો નાનો ગુણાકાર કરવી, તો 2 2 ઉડે જોઈએ, તો આવું થાય, જો x નો વર્ગ છેદમાં 2, અહીંયા આવી જુ 2x વત્તા આ પદનો અહીંયા ગુણાકાર કરો તો આવે x નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 5। અહીંયા આ 2 2 ઉડી જાય, એટલે અહીંયા આવી જુ x ની 3 ઘાત વત્તા અહીંયા થઈ જશે 5x નો વર્ગ છેદમાં 2। તો અહીંયા જેની વડે આપણે આખા પદનો ગુણાકાર કર્યો હોય આવે ભાગફળની અંદર, એટલે અહીંયા આવશે x નો વર્ગ છેદમાં 2, અને જે આપણે છેલ્લે જે પદ મળ્યું એને ક્યાં લખવાનું છે? અહીંયા, તો અહીંયા આવશે x ની 3 ઘાત વત્તા 5ના છેદમાં 2 x નો વર્ગ। આપણે આગળના દાખલામાં જોઈએ હવે શું કરવાની છે, તો કે બંને પદની નિશાની ચેન્જ કરવાની। નિશાની ચેન્જ એટલે અહીંયા કેવી છે? કાંઈ ન હોય તો કેવી હોય? પ્લસ, તો અહીંયા આવશે માઇનસ, અને અહીંયા પણ આવશે માઇનસ। આ x ની 3 ઘાત પ્લસ, આ x ની 3 ઘાત માઇનસ, એટલે આ કેન્સલ થઈ જાય। અહીંયા આપણને શું આપ્યું છે? તો કે અહીંયા આપણને આપ્યું છે 3x નો વર્ગ માઇનસ, કારણ કે આ નિશાની આપણે જોવાની નથી, બદલાવેલી નિશાની કહે છે, તો કે માઇનસ। તો અહીંયા આપેલું છે 5ના છેદમાં 2 x નો વર્ગ। આપણે આગળ શીખી ગયા આનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય, તો કે બંનેમાં પહેલાં શું છે? તો કે x છે, તેનો કહી નાખવાનું આપણે કોમન કાઢ નાખ્યું, તો આવું થઈ જાય 3 - 5ના છેદમાં 2 x નો વર્ગ। હવે આ 2 ની આપણે બાદબાકી કરવી હોય તો શું લેવું પડે? 2 લસા આવે, કારણ કે સમછેદ કરવા માટે 2 કેટલા આવે? લસા 2 નો એને ગુણાકાર કરો કેટલા આવે? 6 - 5 એમ નામ કૌંસની બહાર x નો વર્ગ। 6 માંથી 5 જાય, 1 ના છેદમાં 2 x નો વર્ગ। તો કે આપણે આ 2 નું સાદુરૂપ આપ્યું, ત્યારે કયું પદ મળ્યું આપણને? તો કે 1 ના છેદમાં 2 x નો વર્ગ, પાછળ જે હતું એમ નામ 3x વત્તા 1, હું આ સાદુરૂપ ચેક નાખું। હવે અહીંયા જ આપણી પાસે શું છે? તો કે આપણી પાસે છે 2x વત્તા 5, મારે જોવે છે 1 ના છેદમાં 2 x નો વર્ગ આગળ લાવવું જોઈએ। અહીંયા x નો વર્ગ જો લાવવો હોય તો આપણે આ પદને x વડે ગુણવું પડે, પછી તો કે છેદમાં 2 જો છે ક્યાં? અંશમાં। હમણાં આપણે જોયું તો કે આ 2 કાઢવા માટે છેદમાં 2 મૂકવા પડે, એટલે 2 નીકળી જાય, અને હજી આ 2 લાવવા માટે, તો કે હજી એક છેદમાં 2 મૂકવો પડે, એટલે છેદમાં કેટલા મૂકવા પડે? 4। અહીંયા આપણે લખી નાખ્યું 2 × 2, એટલે કેટલા થયા? 4। આનો આ પદ એટલે ગુણાકાર કરો, એટલે x ના છેદમાં 4 ગુણ્યા 2x વત્તા x ના છેદમાં 4 ગુણ્યા 5। આનો આનું સાદુરૂપ 2 × 2 = 4, એટલે કે કેટલા અહીંયા આવી ગયા? 2। અહીંયા x ગુણ્યા x, એટલે x નો વર્ગ છેદમાં 2 વત્તા આનો નાનો ગુણાકાર કરો તો 5x ના છેદમાં 4। કયા પદ વડે આને આપણે ગુણાકાર કર્યો એ ક્યાં લખવાનું છે? તો કે ભાગફળમાં, તો કે ભાગફળની અંદર આવશે x ના છેદમાં 4, જે પદ મેળવ્યું અહીંયા લખી નાખ્યું, અહીંયા આવશે x નો વર્ગ ના છેદમાં 2 વત્તા 5x ના છેદમાં
चार अपने आ सादुरूप आप तो निशानी चेन्ज करी पड़े माइनस अँ प्लस है तो माइनस आ एकना छेद में बे एक्स नो वर्ग अँ एक छेद में बे कई नहीं तो के एक आ थी गया कैंसल आपने सादुरूप दे तो थाय त्रण एक्स माइनस आ निशानी जो आने जो नहीं कारण चेन्ज कर निशानी पर आप ध्यान देशू तो अँ पांच एक्स छेद में चार हमने आप जो तो बने में शू कॉमन है एक्स आदुरूप दे तो त्रण माइनस पांचना छेद में चार अँ शू आक्स आदुरूप दे तो के चार तेरी ने बार माइनस पांच छेद में चार अँ आक्स बार में थी पांच काटवी तो के सातना छेद में चार एक्स सातना छेद में चार एक्स आपूं सादुरूप हूँ आयु सातना छेद में चार अँ सातना छेद में चार एक्स वत्ता एक हवे आपणे आगळ जोईए तो अहींया आपणने आप्युं शुं छे तो के बे एक्स आपेलू छे केटला आपेला छे बे एक्स आपणे जोईए छे सातना छेद में चार एक्स आपणे शुं जोईए छे सातना छेद में चार एक्स तो जो आपणे अहींया पहेला तो अहींया सातना छेद में चार एक्स जो तो सातना छेद में चार वडे गुणवी हवे आपणे अहींया मारे बे काढवा पड़शे કારણ કે આ તો જે જોવે છે એ મળ્યું આપણને હવે બે કાઢવા હોય તો આપણે અગાઉ શું કર્યું હતું તો કે અહીંયા આપણે શું પૂછ્યું હતું તો કે છેદમાં બે કારણ કે બે બે ઉડી જાય એટલે અહીંયા શું થયું ચાર દુને આઠ અહીંયા કેટલા આવશે આઠ હવે આ પદનો એને ગુણાકાર કરવી તો શું થાય સાતના છેદમાં આઠ ગુણ્યા બે એક્સ વત્તા સાતના છેદમાં આઠ ગુણ્યા પાંચ હવે આનું નાનું સાદુરૂપ એટલે બે દુને ચાર અહીંયા આવી ગયું સાતના છેદમાં ચાર એક્સ વત્તા અહીંયા સાત પંચાને પાંત્રીના છેદમાં આઠ જેની વડે ગુણું એ ભાગફળમાં કેટલા વડે ગુણું તો કે વત્તા સાતના છેદમાં આઠ અને જે જવાબ આવ્યો અહીંયા નીચે લખવાનો તો ના કેટલા આવશે સાતના છેદમાં ચાર એક્સ વત્તા પાંત્રીના છેદમાં આઠ સાદુરૂપ આપી દેવી તો કે નિશાની ચેન્જ કરી નાખી આ પ્લસ અને માઇનસ ઉડી જુઓ અહીંયા એક માઇનસ પાંત્રીના છેદમાં આઠ એક માઇનસ પાંત્રીના છેદમાં આઠ અહીંયા આઠ એકાને આઠ માઇનસ પાંત્રીસ છેદમાં આઠ પાંત્રીસમાંથી આઠ જાય કેટલા વધે તો કે પાંચ કાઢો એટલે ત્રીસ પાંચ જાય એટલે ત્રીસ અને ત્રીસમાંથી પાછા ત્રણ જાય તો ત્રીસમાંથી ત્રણ જાય તો સત્યાવીસ ના છેદમાં આઠ મોટા પદની નિશાની માઇનસ તો આપણો જવાબ આવ્યો સત્યાવીસના છેદમાં આઠ તો આપણને માઇનસ સત્યાવીસના છેદમાં આઠ શેષ મળે કારણ કે આપણે કીધું હતું તો કે ભાગાકાર કરી શેષ મેળવો તો આપણને શેષ મળે માઇનસ સત્યાવીસના છેદમાં આઠ હવે આપણે બીજો દાખલો જોઈએ તો અહીંયા બીજા દાખલામાં કીધું કે એક્સની ત્રણ ઘાત માઇનસ એ એક્સનો વર્ગ વત્તા છ એક્સ માઇનસ એને એક્સ માઇનસ એ વડે ભાગતા મળતી શેષ શોધો હવે આપણે આગળના પ્રશ્નમાં એવું કીધું ભાગાકાર કરી શેષ મેળવો અહીંયા ભાગતા કીધું એટલે કે તમારે ભાગાકાર કરવાની જરૂર નથી એમ નામ આપણું મેળવવાની છે શેષ જ્યારે તમને પરીક્ષામાં એવું કહેવામાં આવે કે ભાગતા શેષ શું વધે ત્યારે ભાગાકાર કરવાની જરૂર નથી પણ જો ના દાખલામાં તમને એવો ચોક કર્યો એટલે કે ભાગીને શેષ મેળવો તો શું કરવો પડે હંમેશા ભાગાકાર કરવો જોઈએ હવે અહીંયા તમે ભાગતા શેષ મેળવી તો ડાયરેક્ટ મળે અને તમે ભાગાકાર કરો તોય શેષ મળશે તો આપણે ડાયરેક્ટ મેળવવા માટે શું કરવાનું તો કે આને કહેવાય ભાજ્ય અને આનું કહેવાય ભાજક તો હંમેશા જ્યારે તમે શેષ મેળવો ત્યારે ભાજ્ય બરાબર હું લઈ લેવાનું ઝીરો તો અહીંયા એક્સ માઇનસ એ બરાબર હું લઈ લેવાનું ઝીરો તો અહીંયા આપણે એક્સની કિંમત મેળવ્યા એક્સ મેળવવો હોય તો એ આમ જાય તો એક્સ બરાબર શું મળી ગયું એ આ એ જે મળ્યું એની અંદર એક્સની જગ્યાએ જો તમે એ મૂકો જે જવાબ આવે એ આપણો થઈ જાય છે શેષ તો અહીંયા આપણે શેષ બરાબર
એક્સની જગ્યાએ શું મૂકી દેવાનું છે, એ. તો અહીંયા એક્સની ત્રણ ઘાત હતી, તો અહીંયા શું આવે છે, એની ત્રણ ઘાત માઇનસ આ એ. અહીંયા એક્સનો વર્ગ હતો તો અહીંયા આવશે એનો વર્ગ વત્તા આ છ, અહીંયા આવશે એ માઇનસ એ. ફરીથી શું કર્યો, તો એક્સની ત્રણ ઘાત હતી તો એની ત્રણ ઘાત, અહીંયા એ એક્સનો વર્ગ હતો તો અહીંયા એનો વર્ગ વત્તા છ એક્સ હતો તો એક્સની જેમ મૂક્યું એ અને અહીંયા એમના મે. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો આ એક્સની ત્રણ ઘાત માઇનસ એ ગુણ્યા એનો વર્ગ, તો એની કેટલી ઘાત થઈ જાય, ત્રણ ઘાત વત્તા અહીંયા છ એ માઇનસ એક. તો અહીંયા આ પ્લસ એની ત્રણ ઘાત અને એ માઇનસ એની ત્રણ ઘાત કેન્સલ, છ એમાંથી એક એ જાય તો કે પાંચ એ. તો આપણને શેષ કેટલી મળી, પાંચ એ. જો તમે આનો ભાગાકાર કર્યો હોત તોય શેષ કેટલી આવે, તો કે પાંચ એ જ આવે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ, તો ત્રીજા દાખલામાં સાત વત્તા ત્રણ એક્સ એ ત્રણ એક્સનો વર્ગ વત્તા સાત એક્સનો અવયવ છે કે નહીં તે ચકાસો. હવે આવડો આયરું આ પદનો અવયવ છે કે નહીં તે ચકાસવાનું કીધું છે. તો અહીંયા આને ચેક કરવાનું હોય તો એની બરાબર હું લઈ લેવાનું આપણે ઝીરો, જેમ આપણે ઉપરના દાખલામાં લીધું તેવી રીતે. તો અહીંયા સાત માઇનસ વત્તા ત્રણ એક્સ બરાબર ઝીરો લીધું, આ સાતને બરાબરને ઉલકોર જવા દેવી તો શું થઈ જાય, માઇનસ. તો અહીંયા આવશે ત્રણ એક્સ બરાબર માઇનસ સાત. અહીંયા ત્રણ બરાબરને ઉલકોર જાય તો અહીંયા એક્સ અરે ગુણાકારના સંબંધમાં છે, ઓલી બાજુ જશે તો ભાગાકારના સંબંધમાં, એટલે કે તેથી એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં ત્રણ. હવે આ બહુપદીની અંદર એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં ત્રણ મૂકો અને જો જવાબ ઝીરો આવે તો અવયવ છે નકર નથી. આપણે સ્વાધ્યાય 2.1માં ભણી ગયા. તો અહીંયા આપણે શું કરીશું, તો કે ત્રણ એક્સનો વર્ગ વત્તા સાત એક્સમાં એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં ત્રણ લેતા. અહીં ત્રણ કાઉસમાં માઇનસ સાતના છેદમાં ત્રણની ત્રણ ઘાત વત્તા સાત અહીંયા માઇનસ સાતના છેદમાં ત્રણ. જો અહીંયા ઘન છે એક્સની ત્રણ ઘાત, તો અહીંયા માઇનસ સાતના છેદમાં એક ત્રણ ઘાત વત્તા સાત કાઉસમાં માઇનસ સાતના છેદમાં ત્રણ. અહીંયા ત્રણ ત્રણ કેન્સલ કરવાના નથી, શું લેવા, કારણ કે અહીંયા પહેલાં તો શું કરવાની છે, ત્રણ ઘાત કરવાની. તો અહીંયા ત્રણ એમના માઇનસ, જો માઇનસ સંખ્યાની એકી ઘાત હોય તો જવાબ માઇનસ જ આવે. સાતનો ગણ 343 પણ કહેવા માઇનસ વત છેદમાં ત્રણની ત્રણ ઘાત 9 3 27 વત્તા વત્તે ઓછે ઓછા 47 49 છેદમાં ત્રણ. હવે અહીંયા છેદ ઉડે 9 3 તો અહીંયા આપણને મળ્યું માઇનસ 343 છેદમાં 9 માઇનસ 49ના છેદમાં ત્રણ. જો તમે આગળ સાદુરૂપ ન આપો તો ચાલે, કારણ કે આ જવાબ ઝીરો થવાનો, તો કે નહીં થાય. તો આપણે જવાબ મેળવીએ કેટલો આવે છે, અહીંયા 9 લસા આવે માઇનસ 343 એમના, કારણ કે આના છેદમાં તો છે. આને હું મારે છેદમાં 9 લાવવા હોય તો આને કેટલા વડે ગુણવું પડે, 3 ત્રણ તેરી 9 ઉપર, નીચે તો 9 આવી ગયા ઉપરનાને, તો કે 49 ગુણ્યા 3 કરવા પડે. 9 3 27 સાતરો વધી પડી 2, 4 3 12 બારને 2 14 આપણને અહીંયા મળ્યા માઇનસ 147 147. આ બંને પદની નિશાની કેવી છે, સરખી, છેદમાં 9 એમના, બેની નિશાની સરખી. તો શું થાય, બેનો સરવાળો, બેનો સરવાળો કરો તો અહીંયા 7 ને 3 10 ની 0 વધી પડી 1, 8 ને 1 9 અને 1 ને 3 4. ફરીથી
सात ने त्रण दस नी शून्य वधी पड़ी एक पांच ने चार नौ एक ने त्रण चार मोटा पद निशानी माइनस नॉट इक्वल टू जीरो कारण के जवाब जीरो आवतो नहीं तो नीचे लखवानुं आम आम सात वत्ता त्रण एक्स ए त्रण एक्स नी त्रण घात वत्ता सात एक्स नो अवयव नथी अवयव नथी कारण के जो जवाब जीरो आवे तो अवयव छे नकर अवयव नथी।